દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા નજીક આવેલા એસઆર ન્યારા કંપનીમાંથી રૂપિયા 30 કરોડના કોલસાની ચોરી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાતા ઔદ્યોગિક જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. દ્વારકાના ખંભાળિયા નજીક આવેલા એસઆર ન્યારા કંપનીમાંથી સિક્યુરિટી સ્ટાફ અને તેમના સાગરીતોએ જુદા જુદા દિવસો દરમિયાન રૂપિયા 30 કરોડ 57 લાખથી વધુની કિંમતના 67,381 મેટ્રિક ટન કોલસાના જથ્થાની ચોરી કરી ગયાની ફરિયાદ કંપનીના મેનેજરે પોલીસ મથકે નોંધાવતા ચકચાર મચી જવા પામી છે. ગુજરાતના ઇતિહાસમાં કોઈ કંપનીમાંથી રૂપિયા 30 કરોડથી વધુના કોલસાની ચોરી કરી હોવાનો પ્રથમ ગુનો પોલીસ મથકે નોંધાયો છે. એસઆર ન્યારા કંપનીમાંથી કરોડો રૂપિયાના કોલસા ચોરી પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત શુંબે સહિતના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ તપાસ હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કે વાડીનાર પોલીસ સ્ટેશન કે અંડર જો નયારા એનર્જી લિમિટેડ કી ઇન્ડસ્ટ્રી આતી હે ઉસમે ઇન્ડસ્ટ્રી કે યુઝ કે લિયે અલગ અલગ જગહ સે કોયલા આતા હે. 31 માર્ચ કે એન્ડ મેં જબ ફાઇનાન્શિયલ ઇયર કા એન્ડ હુઆ તબ જો ઓડિટ કિયા ગયા ઉસ ઓડિટ કે દૌરાન નયારા એનર્જી લિમિટેડ કે કોયલે કે સ્ટોક મેં લગભગ 68,000 મેટ્રિક ટન કા કોયલા કમ પાયા ગયા જિસકી કુલ કિંમત લગભગ 30 કરોડ 57 લાખ હોતી હે. ઇસકે બારે મેં નયારા એનર્જી કે અધિકારીઓ કી તરફ સે હમારી યહાં પે કમ્પ્લેન્ટ દર્જ હો ચુકી હે. જો કમ્પ્લેન્ટ આઈપીસી કે સેક્શન 120B 406, 409 ઓર 379 સેક્શન કે અંડર દર્જ હુઈ હે જિસમે પોલીસ આગે કી તપાસ કર રહી હે ઓર ઇસમે કોન કોન ઇન્વોલ્વ હે ઓર ઇસકે આરોપી કોન હે ઉનકો જલ્દી હમ પકડ લેંગે.